ચૂંટણી પહેલા સુરતમાં યુવકો પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માન દરવાજા ગ્રામ એમડી ડ્રગ્સ મુદ્દામાલ સાથે લેવામાં આવ્યો દરવાજા પાસે પેટ્રોલિંગ દરમિયાન યુવક જોઈને ભાગવા લાગ્યો આરોપી શેખને બસ્સો ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો અને ડ્રગ્સ આપનાર રેહાન જાવેદ શેખનું વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા એ પેટ્રોલિંગ દરમિયાન બે માણસો પોલીસને જોઈને ભાગવા ગયા એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસેન શેખ રહેવાસી માન દરવાજા પાસે સુરતનો કહે પોતાનું એડ્રેસ જણાવેલું એની અંગ ઝડપી કરતાં એની પાસેથી બસો ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું જેથી પોલીસે એ બસ્સો ગ્રામ જેટલું એમડી અંદાજીત કિંમત વીસ લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું સુરત સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ એરેસ્ટના નામે લોકોને ઠગનાર ટોળકીની ધરપકડ કરી છે અગાઉ અમદાવાદથી પકડાયેલા બે આરોપી અને અગાઉ પકડાયેલા ચાર આરોપી સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાની વાત કરીએ તો આ ટોળકીએ સુરતના એક કેમિકલ વેપારીને એવું કહ્યું હતું કે મુંબઈ એરપોર્ટ ઉપર તમારા નામનું એક પાર્સલ આવ્યું છે જેમાં બસો ગ્રામ એમની ડ્રગ્સ પકડાયું છે તેને લઈને આ વેપારીને ધાક ધમકી આપી વેપારી પાસેથી ત્રેવીસ લાખ ત્રીસ હજાર રૂપિયા જેટલી માત પર રકમ પડાવી લીધી સમગ્ર મામલે કેમિકલ વેપારીને છેતરાયો હોવાનો અહેસાસ થતાં તેમણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી આ ઠગ ટોળકી બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવીને ટોળકીના અન્ય સભ્યોને યુએસડીટી ટ્રાન્સફર કરતા હતા સુરતમાં લોકસભા ચૂંટણી ટાણે પેટ્રોલિંગ દરમિયાન એક અનોખો બનાવ સામે આવ્યો છે સુરતના ભક્તિધામ મંદિર પાસે પેટ્રોલિંગ દરમિયાન દેવ ટંડેલ નામનો યુવક પોલીસને જોઈ ભાગવા જતો હતો પરંતુ સુરતના પુના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિત દસથી પંદર પોલીસે તેને માર માર્યો હોવાનો આરોપ કરાયો છે પોલીસે તેને કંઈ પણ પૂછ્યા વગર માર મારતા દંડા વડે માર મારતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી યુવકને આંખોના ભાગ ઉપર તથા માથાના ભાગ ઉપર ઈજા પહોંચી લોહી લુહાણ કરી નાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે ઇજાગ્રસ્ત યુવકને એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે નકલી પોલીસનું કારસ્થાન સામે આવ્યું છે વડોદરા શહેરમાં નકલી પોલીસે ગેસ એજન્સીના ડિલિવરી બોયનું અપહરણ કરી એક લાખની માંગણી કરી તમે ગેસ રીફીલીંગ કરો છો તેમ કહીને એજન્સીના ડિલિવરી બોય પાસેથી નકલી પોલીસે એક લાખની માંગણી કરી ચુમ્માલીસ હજાર રૂપિયા પડાવ્યા પોલીસે પરેશ વાઘેલા અને રાજુ આહિરની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે અજય મારવાડી અને ઇમ્તિયાઝ પઠાણ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે આ તરફ વડોદરામાં સ્ટેશન વિસ્તારમાં લારી ચાલુ રાખવા બાબતે તકરાર મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે લારીવાળાને પીસીઆર વાન સાથે ઢસરનાર બે પોલીસ કોન્સ્ટેબલ અને પીસીઆર વાનના ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે ભાજપનો ભરતી મેળો યોજાયો એકસો સાત વર્ષ જૂના ટ્રેડ યુનિયન મજૂર મહાજન સંઘના કારોબારી સભ્યોએ કેસરિયા કર્યા મજદૂર મહાજન સંઘ સાથે અગિયારસો દૂધ મંડળીના સભ્યો જોડાયેલા છે શહેરના ખાનપુર કાર્યાલયમાં સંઘના પ્રમુખ રમણ પટેલ અમર બારૂટ મહેન્દ્ર દેસાઈ અને અમદાવાદની પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના પ્રભારી રહી ચૂકેલા મધુભાઈ પરમાર સહિતના સભ્યોએ કેસરીઓ ધારણ કર્યો રાજ્યમાં મતદાન લઈને હવે ગણતરીના દિવસો જો બાકી છે ત્યારે અમરેલી બેઠકના ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા જોરશોરથી પ્રચાર કરતા જોવા મળ્યા જામકા માંડણ

મતદારોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અવનવા નુસ્ખા વિચારી રહ્યા છે અને આ વચ્ચે ભાવનગર લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર નીમુ બાંભણિયા હીરા ઘસતા જોવા મળ્યા નીમુબેન ચૂંટણીના અંતિમ દિવસોમાં પ્રચારમાં લાગ્યા છે નીમુબેન દેવુબાગ વિસ્તારમાં હીરાના કારખાનામાં પ્રચાર માટે પહોંચ્યા ત્યાં રત્નકલાકાર બહેનોની સાથે હીરા ઘસવા તેઓ બેસી ગયા તો મેઘરજમાં શોભનાબેન બારૈયાના સમર્થનમાં મહિલા સંમેલન યોજાયું ભિલોડા અને મેઘરજની બારસોથી વધુ મહિલા આવું સંમેલનમાં હાજર રહી ભીખાજી ઠાકોર અને શોભનાબેન કાર્યક્રમમાં એક સ્ટેજ પર જોવા મળ્યા ત્યારે ભીખાજી ઠાકોરે કહ્યું કે પાર્ટીનું મહિલા ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયને મારું સમર્થન છે વધુમાં તેમણે કહ્યું હતું કે વિશ્વમાં પાર્ટીથી મોટું કોઈ નથી અને એના બીચ ઉપર દસ દિવસ પછી આપણા સોમનાથ બેન ને ટિકિટ આપી પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે આપણે બધા કહીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અરવલ્લીમાં ભાજપ દ્વારા પ્રચાર અને પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે અને ત્યારે મેઘરજ ખાતે મહિલા સંમેલનનું આયોજન ખાસ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી તો સાથે જ મહિલા મોરચાના રમીલાબેન દેસાઈ મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ભાજપના અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને તેત્રીસ ટકા પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે આત્મસન્માન વધી રહ્યું છે એના માટે મહિલાઓ ત્રીજીવાર વડાપ્રધાન મોદી સાહેબની જોવા માગે છે એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે ખૂબ સરસ આપ પણ જોઈ શકો છો બહેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે ઠાકોર પર આડકતરા પ્રહાર સામે આવ્યા છે બનાસકાંઠામાં વાવના બિયોગ ગામે તેઓ નિવેદન આપ્યું છે ધારાસભ્ય એટલે સરપંચ શંકર ચૌધરીનું આ નિવેદન સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલીગેટ સરપંચમાંથી રાજીનામું આપી ડેલીગેટ બનવું છે

તો પછી તો પછી સરપંચ કારણ કે સરપંચ માંથી રાજીનામા ડેલિગેટ થવું પડે તો પછી એમાં તો હોય આ વિષય મને હજુ સમજણ નથી પડતી કે શું કરતા હશે હારું આવું કાઢ્યું હોય છે બનાસકાંઠાના ધાનેરા વિધાનસભામાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર સામે આવ્યો છે લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો સામે આવ્યો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો આ રોડ શોમાં ઉમટ્યા હતા ધાનેરાના વિવિધ વિસ્તારોમાં ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો ગેનીબેન ઠાકોરે રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કરીશું ગાંધીજીના અપમાનને રાહુલના વખાણમાં ખુદ કોંગ્રેસ નેતા જ ભાન ભૂલી ગયા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ બફાટ કર્યો જાહેર વંશથી કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં ખુદ કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધી અંગે બફાટ કરી દીધો જોકે પોતાના નિવેદનથી વિવાદ થતા ઇન્દ્રનીલે જથુરાઈથી ખુલાસો કર્યો ગાંધીજી અંગે પોતાના જ નિવેદનથી વિવાદ થતા કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ પર ઠીકરું ફોડ્યું પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાપશે તો એ રાહુલ ગાંધી હશે એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઝુચાઇ હતી ગાંધીજીમાં તો ક્યાંક ઝુચાઇ હતી તો તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર હા પેલા તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું મેં જે કહ્યું હતું એ ગાંધીજી ની ચતુરાઈ એને બી શબ્દો હશે પણ એ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી એક તો સત્યાગ્રહ બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા મેં રાહુલજી આવતા દિવસોમાં લો લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે એ જે ગાંધીને નામ નથી મને આનંદ છે કે મારા નિવેદન થી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા ના ના એ એનો એ પર્યાય છે બંને શબ્દો ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે